नमस्कार, स्पार्क टुडे न्यूज में आपनु स्वागत छे। दर्शक मित्रों, गणेश उत्सव ने आज पांचमो दिवस छे ने तमाम जे भक्ति थी गणपति दादा नी भक्ति करी रहा छे, तमाम मंडलो होय के सोसायटी होय के घर में होय। जी हाँ दर्शक मित्रों, हूँ बात करी रह्यो छु स्मित ठाकुर परिवार नी, जे दर वर्ष थी जेम आ वर्षे भी पोताना घर में गणेश जी नु बिराजमान करवामां आव्यो छे। अने पांचमा दिवसे इको फ्रेंडली गणेश जी नी जे प्रतिमा छे, एज प्रतिमा ने इको फ्रेंडली पोताना घर ना आंगणे ए लोको विसर्जन करवाना छे। गणपति बाप्पा मोरिया, ऊर्जा वर्षी लोकरिया, आज नाथ गणपति बाप्पा मोरिया, ऊर्जा वर्षी लोकरिया। जी हाँ दर्शक मित्रों, आज पांचमो दिवस छे अने तमाम जगह पर वडोदरा महानगर सेवा सदन द्वारा तो तमाम प्रकारनुं आयोजन करवामां आव्युं छे, पण खास करीने सोसायटीमां जे गणपति बेसाडवामां आवे छे स्मित ठाकुरना घरे, दर वर्षथी जेम आ वर्षे भी इको फ्रेंडली मूर्ति होय छे अने इको फ्रेंडली विसर्जन ज करवामां आवे छे। आपणे स्मित ठाकुरथी वात करीशुं। સુમિતભાઈ, હું જોઉં છું દર વર્ષે આપ કંઈક ને કંઈક નવું કરો છો, આ વખતે ભી ખૂબ સુંદર મૂર્તિ આપે બેસાડી, પાંચ દિવસ દિલથી ભક્તિ કરી બાપાની, શું કહેશો? પાંચ દિવસ કેમના પતી ગયા એ અમને જ એટલે સમજાતું નથી। પહેલા દિવસથી જ્યારથી બાપાનું આગમન થયું, એ દિવસથી જ મોદક હોય, મગજ હોય અને બાપાની જે જાઓ જલાલી હોય, ડ્રાયફ્રૂટ્સથી લઈને રોજે રોજ અલગ અલગ પ્રસાદ હોય, એ પાંચે પાંચ દિવસ અમે ખૂબ જ ધામધૂમથી અને ખૂબ જ દિલથી દાદાની અમે ભક્તિ કરી। આજે પાંચમો દિવસ છે, પાંચમા દિવસે સૌ આજુબાજુના સૌ રહી છો। દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે અને ઘરની બહાર જ અમે વિસર્જન કરતા હોઈએ છીએ, અને દાદાને અમે એ જ મંગલ પ્રાર્થના અમે કરીએ છીએ આજના વિસર્જનના દિવસે, કે બાપા એટલે જઈ રહ્યા છે પણ તેમની જે માટી જે છે એ અમારી પાસે જ અહીંયા રહેશે, અમે એનો ઉપયોગ કુંડામાં અને ઘરની અંદર તિજોરીમાં પણ અમે મૂકીએ છીએ, અને અમને એવો જ ભાવ રહે છે કે બાપા હર હંમેશ આખું વરસ અમારી સાથે જ છે અને દુખિયારાનું દુઃખ દૂર કરે, જેને બેરોજગાર છે એને રોજગારી આપે, અને જેનું સ્વાસ્થ્ય સારું નથી એને સરસ સ્વાસ્થ્ય આપે, એ જ બાપાને આજના દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ। ખૂબ સારી વાત કીધી છે, બાપા બધાનું ધ્યાન રાખે છે અને જે લોકો બી એમનું પરિવાર સાથે જોડાયેલું હોય છે, સોસાયટીના જે લોકો છે એ તમામ લોકો પણ સાથે જોડાય છે। શું કહેશો બેન, આપ વર્ષોથી ઘરમાં ગણપતિ બેસાડો છો અને ઘરની બહાર જ વિસર્જન કરો છો? ગણેશ ઉત્સવ એ સૌને ભેગા કરવાનો એક ઉત્સવ છે, આ નિમિત્તે સૌ આજુબાજુના રહીશો ભેગા થઈ ધામધૂમથી ગણપતિ દાદાની ભક્તિ કરીએ, અને સૌ ભેગા થઈને સૌના વાઇબ્રેશનથી એક એવી જ પ્રાર્થના દાદાને કરીએ કે વડોદરા શહેર નહીં, આખું ભારત, ગુજરાત કે આખા દેશમાં, યુનિવર્સ, બધી જ જગ્યાએ ભગવાન બધાને, બધાનું કલ્યાણ કરી, બધાને સુખાકારી આપે, તંદુરસ્તી આપે, રોજગારી, બેરોજગાર હોય એમને રોજગારી આપી અને સૌનું કલ્યાણ કરે, એ જ આજના દિવસે અમે પ્રાર્થના કરીએ છીએ। ભગવાન ને તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા છે, અને જે રીતે ગણેશ ઉત્સવની વાત કરીએ તો હવે પાંચ પોતાની નમ આંખોથી બાપાની હવે વિદાય જે છે એ સ્મિત ઠાકુરનો જે પરિવાર છે એ કરશે, અને જે રીતે thank you।
જે રીતે બાપાની વિદાય કરી છે, નમ આંખોથી વિદાય કરીએ છીએ. આશા રાખીએ ગણપતિ દાદા તમામ લોકોએ જે મનોકામના ભગવાન ગણેશ પાસે માંગી છે, અમે બી આશા રાખીએ તમામ લોકોની મનોકામના પૂરી થાય. અને જે રીતે ઘરની અંદર પાંચ દિવસના જે ગણેશજી સ્મિત ઠાકુરના પરિવારમાં બેસાડવામાં આવ્યા અને આજે વિસર્જન કરવામાં આવી છે, ગણેશ ભગવાનને અમે પ્રાર્થના કરીએ કે જેટલા બી લોકોએ ગણેશ ભગવાન પાસેથી જે બી પ્રાર્થના કરે એ પ્રાર્થના ભગવાન ગણેશ પૂરી કરે. વિડીયો જર્નલિસ્ટ સુરત સોલંકી સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.